विद्यार्थी मित्रों बस स्कूल ग्रुप एवा सुदेव विद्यालय द्वारा हूँ डांगर सोनल लक्ष्मण हूँ हार्दिक स्वागत करूँ छू। अपने आज जे कारीगरो होय छे एना अपने वाक्य ना आधार शोधवानो छे। आ कारीगर शेनो छे, सुथार छे, दर्जी छे, कड़ियो छे, तो ए शेनो कारीगर छे ए अपने ओळखवानो छे। नीचेनी वस्तुओ माटे कोनी पासे जशो, कया कारीगर पासे तमे जशो ए तमारे कहेवानो छे। તમારે ફ્રોક સીવડાવવું છે તો તમે કોની પાસે જશો? તો કે ફ્રોક સીવવું હોય તો સીવવાનું કામ કોણ કરે? દરજી। તો ક્યાં લખીશું? દરજી। પછી વાળ કાપવામાં, વાળ કાપવા છે તો તમારે કોની પાસે જવું પડશે? તો કે વાળંદ પાસે। તો અહીંયા લખીશું વાળંદ। પછી ટેબલ નો પાયો તૂટી જાય છે તો તમારે કોની પાસે રિપેર કરાવવું? ટેબલ છે એ તૂટી ગયું તો કે આપણે સુથાર પાસે જશું। તો ત્યાં લખીશું સુથાર। માટીનો ઘડો જોઈએ છે, માટીના ઘડા માટે કોની પાસે જવું પડે? લેવા માટે તો કે કુંભાર પાસે। તો અહીંયા લખીશું કુંભાર। કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે તો અહીંયા લખીશું સુથાર। ફર્નિચર કોણ બનાવે છે? તો કે સુથાર બનાવે છે। હવે આપણે કબાટનું માપ લેવું હોય તો એની માપપટ્ટી આપણે કોની પાસે લેવા જવું પડે? સુથાર પાસે જવું પડે ને। પછી ચપ્પલ તૂટી ગયું છે તો કોની પાસે જવાનું? મોચી પાસે। તો ત્યાં આવશે મોચી। ઢીંગલી બનાવવા નકામા કપડાના ટુકડા જોઈએ છે તો આપણે દરજી પાસે જશું। પછી ત્યારબાદ છે રમકડા બનાવવા માટે માટી જોઈએ છે, કોની પાસે આપણે માટી લેવા જવી હોય તો કોની પાસે આપણે જઈએ? તો કુંભાર પાસે। તો અહીંયા લખવાનું છે કુંભાર। હવે ત્યારબાદ છે શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો શાક લેવું હોય તો આપણે કોની પાસે જાય? તો કે કાચિયા પાસે। તો અહીંયા લખવાનું છે કાચિયો। પછી દસ રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે, આપણે રમકડા જે બનાવીએ છીએ એના નાના ટુકડા જોતા હોય તો કોની પાસે આપણે જઈએ? તો કે સુથાર પાસે। તો અહીંયા લખવાનું છે સુથાર। નાના લાકડાના ટુકડા કોની પાસે હોય? તો કે સુથાર પાસે હોય। હવે શિક્ષક બોલે અને તમે પણ બોલો। હવે વૃક્ષ, આકૃતિ, ફ્રાન્સ, ધર્મ, નૃ, પ્રસંગ, ક્રિયા, દર્શન, પૃથ્વી, પ્રાર્થના, વર્ગ, ચર્ચા, સૃષ્ટિ, ક્રમ, ચર્ચ, સૂર્ય, કૃતિ, બ્રહ્માંડ, દર્પણ, તર્ક અને મૃગેશ, આવા બધા જે બોલવામાં થોડાક અઘરા પડતા શબ્દ છે એવા તમારે બોલવાનો અને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે। હવે શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખો। બરણીનો ખાવા ચાલ્યા ઉંદર ચાર, શું ખાવા ચાલ્યા? એ તો કીધું જ નથી। તો આપણે અહીંયા પ્રશ્ન નંબર 25 છે એના આપણે જવાબ આપવાના છે। શું ખાવા ચાલ્યા છે? તો કે મુરબ્બો। અહીંયા લખીશું મુરબ્બો। માટે ઘરે થોડા લઈ જઈએ તો ઠીક, કોના માટે? માટે ઘરે થોડા લઈ જઈએ તો ઠીક, કોના માટે લઈ જવાની વાત કરી છે? બચ્ચા માટે। તો અહીંયા બચ્ચા। ઊંધે માથે પડ્યા જરી નમનમાં બીક, શેમાં ઊંધા માથે પડ્યા છે? બરણીમાં। તો અહીંયા ત્રીજામાં આવશે બરણી, તો અહીંયા લખવાનું છે બરણીમાં। શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બહાર, હવે શેઠે શું ખેંચી કાઢ્યા? તો કે પૂંછડી ખેંચીને બહાર કાઢ્યા છે, તો અહીંયા લખવાનું છે પૂંછડી, પૂંછડી ખેંચીને કાઢ્યા હતા। પછી પાંચમું છે બચ્ચા વળગી ચાટે મુરબ્બો રસદાર, કોને ચાટે છે? તો કે ડીલે, જે ઉંદરના ડીલ ઉપર જે લાગેલો હતો એ મુરબ્બો ચાટે છે, તો અહીંયા આવશે ડીલે। હવે જોઈને લખો, આવા બધા આપણને વાક્ય નીચે આપેલા છે એને જોઈને લખવાનું છે। ગર્વ ને ગણપતિ ગમે, પ્રણવ ને પથારી પાથરી, પછી પ્રણમે પથારી પાથરી, કૃપાલી કામ કરતા કરતા કંટાળી, સૃજલ સીડી પરથી સડસડાટ સળક્યો, પછી વૃંદાએ વાસળી વગાડી, પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો,
પ્રેરણાએ પાણી પીધું, તર્પણ તાપમાં તપે છે, જાગૃતિએ જતીનને જમાડ્યો, દર્દીએ દાંતની દવા લીધી. હવે અહીંયા આ રીતના તમારે વાક્ય જોઈને લખવાના છે, જે વાક્ય આપેલા છે એને આપણે જોઈને લખવાના છે. હવે ત્યારબાદ પ્રવૃત્તિ કીધું છે તો આપણને અહીંયા કીધું છે કે દુકાનના ચિત્રના આધારે તમારે છે ને દુકાનના જે ચિત્ર આપ્યું છે એના આધારે ત્યાં કહેવાનું છે કઈ વસ્તુ ત્યાં મળતી હશે. હવે અહીંયા દવાની દુકાન આપેલી છે તો દવાની એટલે મેડિકલ જે છે એમાં શું મળે તો કે દવા મળે છે, મેડિકલમાં પાવડર મળે, શેમ્પૂ મળે, બામ એટલે જે વિક્સ મળે છે, સાબુ મળે છે અને બેન્ડેજ મળે છે, પાટા પણ ત્યાં મળે છે. જે આપણે ગરમ પાટો જોઈ સફેદ જે હાથમાં લાગ્યું હોય ત્યારે બાંધવા માટેનો પાટો હોય છે એ પાટો પણ ત્યાં મળે છે, શેમ્પૂ તેલ બધી જ વસ્તુ ત્યાં મળતી હોય. એટલે આપણે આપણી જે મેઇન મેઇન વસ્તુ છે દવાખાનાની એ જ વસ્તુ ત્યાં લખવાની છે, દવા પાવડર શેમ્પૂ બામ સાબુ પછી બેન્ડેજ કોઈ ટ્યુબ જોતી હોય તો એ મળે છે. હવે શાકભાજીની દુકાન હોય તો ત્યાં શું મળે, બટાકા વટાણા કારેલા ટામેટા રીંગણ અને દૂધી મળે છે. તો ત્યાં શાકભાજીની દુકાન હોય તો ત્યાં શું મળે તો એ આપણે શાકભાજીના નામ લખવાના છે. હવે સ્ટેશનરી કઈ વસ્તુ મળે તો કે પેન્સિલ મળે છે, કલર મળે છે, પેન પુસ્તક ફાઇલ અને કંપાસ જે સ્ટેશનરી આપણે જાય છે તો ત્યાં મળતી હોય એ વસ્તુના નામ ત્યાં લખવાના છે. તો પેન્સિલ કલર પેન પુસ્તક ફાઇલ અને કંપાસ આવી વસ્તુઓ ત્યાં મળતી હોય છે. હવે નીચે જણાવેલા કામ કરવા તમે ક્યાં જશો એનું કીધું છે તો પૈસા જમા કરાવવા હોય તો તમારે ક્યાં જવું પડે, બેંકમાં જવું પડે, દવાખાને જવું પડે કે ગ્રામ પંચાયતમાં જવું, તો કે બેંકમાં જવું પડે. તો અહીંયા બેંક છે ત્યાં આપણે રાઈટ નિશાની કરવાની છે. હવે દવા લેવી હોય તો ક્યાં જવું પડે, સ્કૂલમાં જવું પડે, દવાખાને જવું પડે કે બસ સ્ટેન્ડે જવું પડે, તો કે દવાખાને જવું પડે. તો દવાખાનું છે ત્યાં રાઈટ નિશાની કરવાની. હિંચકા ખાવા છે તો ક્યાં જવાનું, બેંકમાં પોસ્ટ ઓફિસમાં કે બગીચામાં, તો કે બગીચામાં, બગીચો છે ત્યાં રાઈટ નિશાની કરવાની છે. હવે આ રીતના તમારે અહીંયા કરતું જવાનું છે સૂચના મુજબ. હવે ગાય એનું ગીત બિલાડીનું બચ્ચું, બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે ચાલતું ચાલતું જાય, રસ્તા ઉપર ડાબે ચાલે હળવે હળવે જાય, ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય, ઉતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય, સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય, આભાર ઉતરા ભાઈ નો માની બચ્ચું આગળ જાય, મેળે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય, ચકડોળ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય, નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય, મદારીની મજા આવી જાદુની નવાય, સાંજ પડી એ ગઈ હવે બચ્ચું પાછું ઘેર જાય. આ સુંદર એવું બાળગીત આપણને આપ્યું છે તો તમે પણ સરસ એવું રાગમાં ગાવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણે પાઠ નંબર 6 પર્વતનો મુરબ્બો પૂરો થાય છે. તો આ તમારે બુકમાં વ્યવસ્થિતપણે ઉતારવાનો છે અને દરેક પ્રશ્નને વ્યવસ્થિત વિગતવાર સમજવાનું છે અને યાદ રાખવાનું છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે ફરીવાર મળીશું. થેન્ક યુ.